વિસ્તાર અને વસ્તી કરી નવરાત્રી મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડે તેમનું સન્માન કર્યું હતું કાનજીભાઈ કાપડી મનીષ દરજી પરેશ સાધુ સહિતના મહેમાનોને આવકાર્યા હતા મણિનગર ખાતે સંત મેઘરાજ દાદાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું ધારાસભ્ય પીએમ જાડેજાએ સરપંચ જીતનાબેન સોની ભરત સોની અર્જુન દેવસિંહ ચુડાસમા રણજીતસિંહ જાડેજા વીરભદ્રસિંહ સોડા જીગરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા પાંચાણી નગર ખાતે સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ દીપ પ્રાગટ્ય કરી ગરબી ચોક ખાતે બોતેર જેટલી નાની બાલિકાના પૂજન કર્યા હતા અને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ઢોકળ રકમ અને કીટ બાલિકાઓને આપવામાં આવી હતી આ સાંસદ વિનોદ ચાવડાએ યોજનાની પૂરક માહિતી આપી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નૈનાબેન પટેલ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલા રાજેશભાઈ ભલણ ચંદનસિંહ રાઠોડ રણજીતસિંહ જાડેજા ચંદ્રિકાબેન પટેલ જયંતિભાઈ ભટ્ટ ધીરજભાઈ પટેલ ધર્મેશ કેસરાણી લાલજીભાઈ રામાણી હિરેન પાર્થ રાજકોર પ્રકાશ જોશી કલ્પનાબેન સોની મંગળાબેન વાગેલા જીગ્નેશ ઠક્કર પ્રાગજીભાઈ ઠક્કર નવીન મારૂ મોહન કોલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો શહેરની પ્રાચીન બહુરાજી મંદિરે સુથારા ફળિયા પાટીદાર સમાજની ત્રણ થાય છે જેમાં લક્ષ્મીનારાયણ ઉપલોવાસ સત્યનારાયણ મધ્યમ વિભાગ નવાવાસ ખાતે ગરબી યોજાય છે જ્યારે પ્રાચીન નગર ત્રણ આશાપુરા ચોક મેઇન બજાર સરકારી વસાહત શિવશક્તિ કોલોની નવાનગર વૃંદાવન સોસાયટી જીબી પોલીસ લાઇન રામનગરી ગણેશનગર આંબેડકર કોલોની સુરલ ટ કોલિવાસ નાના નખત્રાણા સહિતના વિસ્તારોમાં આદિશક્તિની આશાભીર વંદના શરૂ કરાઈ હતી